અત્યાર સુધી ગુજરાતમાં નકલી અધિકારીઓ અને નકલી કચેરીઓ ઝડપાતી હતી, પરંતુ આજે રાજકોટમાં એક નકલી સ્કૂલ ઝડપાઈ છે. રાજકોટ નજીક આવેલ માલ્યાસણ પીપળિયામાંથી નકલી શાળા ઝડપાઈ હતી. કોઈ પણ પ્રકારની માન્યતા વગર ધમધમતી હતી શાળા. ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલને શિક્ષણ વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું. સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી. સમગ્ર મામલે તાલુકા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે આ શાળા સંપૂર્ણ રીતે ગેરકાયદેસર રીતે ચાલતી હતી અને શાળામાં કેટલાય બાળકો અભ્યાસ પણ કરી રહ્યા હતા. હાલ આ શાળામાં જે બાળકો અભ્યાસ કરી રહ્યા હતા તેઓને સરકારી શાળામાં અભ્યાસ કરવા માટેની વ્યવસ્થાઓ કરવામાં આવશે. તેમજ હાલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કુવળવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ શિક્ષણ વિભાગ દ્વારા પણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા 6 થી 8 મહિના જેવું થયું ત્યારે અમે કલેક્ટરમાં શિક્ષણ અધિકારીમાં એમ અરજી કરી હતી. શા માટે છોકરાના સર્ટિફિકેટો આપતા નહોતા, એટલે પછી અમે એને પહેલાં એમ કીધું કે ભાઈ ફી દઈ જાઓ તો અમે તમને સર્ટિફિકેટ દઈ અને છોકરાને પરીક્ષામાંથી કાઢી નાખ્યો. તેમ છતાં અમે પૈસાનો મેળ કર્યો અને પૈસા દઈને સર્ટિફિકેટ લેતા તમે તો કે પૈસા દેશો તો કે સર્ટિફિકેટ હું નહીં દઉં. અને કેટલા સમયથી આ સ્કૂલ ચાલતી હતી, કોણ ચલાવતું હતું? ઈ કાતિયાની બેન છે એમપીના, ઈ ચલાવતા. અને શું આજે કાર્યવાહી થઈ? આજે કાર્યવાહીમાં ડીડીઓ સાહેબ નહીં આવ્યા હતા અને એ આવીને સીલ મારી ગયા આમાં અને સર્ટિફિકેટ અમને એમ કીધું કે તમે પોલીસ સ્ટેશન આવીને લઈ જાય. કેટલા સમયથી સ્કૂલ ચાલતી હતી? તો 5-6 વર્ષથી. અને કેટલા વિદ્યાર્થી ભણતા છે આ સ્કૂલમાં? અત્યારે હાલની તકે છેલ્લે 31 જણાની બાબત હતી, 31 છોકરાની. કારણ કે એમના વાલીએ બધે આવ્યા, આ બધું જોયું એટલે વાલી એવા કે આપણા છોકરાનું એવું થશે. મારું નામ વિમલભાઈ આરુદાસ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઇન્ચાર્જ રાજકોટ. સાહેબ, નકલી શાળાની વાત સાંભળી છે, શું વિકલ્પ છે? ગઈકાલે તાલુકા પંચાયત પ્રમુખશ્રી પાસે વાલી મંડળ કોઈ આવેલું અને એમણે પ્રમુખશ્રી હસ્તે મને ફરિયાદ અપાવડાવેલી કે 2 વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ શાળા આપતી નથી, માત્ર પરિણામ પત્રકો છે, LC આપતી નથી. એ પરિણામ પત્રકોના આધારે અમે અમારા રેકર્ડમાં તપાસ કરી તો આવી કોઈ શાળા મળી આવી નહીં, જેથી અમે આજે સવારમાં હું અને મારા BRC તપાસ માટે ગયેલા. તપાસ પર જતાં ખ્યાલ આવ્યો કે આ માન્યતા વગરની શાળા ચાલી રહી છે, જે ગૌરી પ્રાઇમરી શાળાના નામથી એ લોકો, ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નામથી એ લોકો શાળા ચલાવી રહ્યા છે. આ જાણમાં આવતા અમે રેકર્ડ તપાસવાની વાત કરી તો એ લોકોએ પોતાના રેકર્ડ રૂમમાં અમને આવવા દીધા નહીં, ઓફિસમાં એન્ટ્રી કરવાની ના પાડી અને એક મહિલા ત્યાં હાજર હતા, જેથી કરી અમે પોલીસ બોલાવી અને પોલીસની રૂબરૂમાં અમે ત્યાં તપાસ કરી તો અમને 7 લિવિંગ સર્ટિફિકેટ મળ્યા છે અને હજી ત્યાં 33 વિદ્યાર્થીઓ, ત્યાં શાળામાં 29 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. એ ધોરણ 1 થી લઈ અને ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ મળી આવેલા છે. હવે આ બધાની વિગતે અમે પુરાવાઓનું તાવલી કરી અને ફરિયાદની તજવીજ અત્યારે કરી રહ્યા છીએ.